સારું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના પાઠ્યપુસ્તક સંસ્કૃતમાં અભ્યાસ 5 સમાસ પરિચય એનો આગળનો અભ્યાસ કરીશું. 7મો પ્રકાર અત્યાર સુધી આપણે પ્રથમ પ્રકાર દ્વંદ્વ સમાસ, ત્યારબાદ તત્પુરુષ સમાસ, ત્યારબાદ ઉપપદ તત્પુરુષ, નહિ તત્પુરુષ, અવ્યય ભાવ, કર્મધારય અને 7મો બહુવ્રીહિ સમાસ. વિદ્યાર્થી મિત્રો, બહુવિધ સમસ્યા ખૂબ જ અગત્યની છે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય એવો છે. બહુવિધ સમાસમાં જો તમારે યાદ રાખવું હોય તો ગુજરાતીમાં એક વાત યાદ રાખવાની કે જેને છે તે દ્વારા વિગ્રહ. દાખલા તરીકે ગજાનંદ, તો ગજ જેવો જેનું મુખ છે તે ગજ જાતિ. ચક્ર પાણી, પાણી એટલે હાથ, ચક્ર એટલે ચક્ર, જેના હાથમાં ચક્ર દે ભગવાન વિષ્ણુ. સુલ પાણી, જેના હાથમાં શૂળ, ત્રિશૂળ છે તે. પીતાંબર, જેને પીળું વસ્ત્ર ધારણ કર્યું છે તે. દિગંબર, જેને દિશાવર્તી વસ્ત્ર ધારણ કર્યું છે તે. તો આપણે જોઈએ બહુવ્રીહિ સમાસના ઉદાહરણ પહેલા એ જોઈએ કે ક્યારે થાય કે બહુવ્રીહિ સમાસમાં બે પદ હોય છે, તેનું પદ બીજું પદ, તે બે માંથી એક પણ પદ, બે માંથી એક નો અર્થ મુખ્ય હોતો નથી, કે બે માંથી એનો અર્થ એ મુખ્ય નથી, પણ આખો સમાસ કોઈ બીજા શબ્દના અર્થમાં વધારો કરે છે, બે ભેગા થાય એટલે બીજા શબ્દના અર્થમાં વધારો કરે છે અને તેના વિશેષણ તરીકે વપરાય છે. એટલે કે બહુવ્રીહિ સમાસમાં બે પદ હોય છે, બે પદમાંથી એકનો પણ અર્થ મુખ્ય હોતો નથી, આખો સમાસ કોઈ બીજા શબ્દના અર્થમાં વધારો કરે છે અને તેના વિશેષણ તરીકે વપરાય છે. ગુજરાતીમાં એનો વિગ્રહ જેને છે તે, એના દ્વારા વિગ્રહ કરવાથી આ બહુવ્રીહિ સમાસ બને. આપણે વિગ્રહ કરીએ અને યાદ રાખવા, વિગ્રહ કરો એટલે શું થાય, દાખલા તરીકે પરીક્ષામાં પૂછાણ, તીક્ષ્ણ તુંડવ, તીક્ષ્ણ એટલે ધારદાર, ધારદાર એવું જેની ચાંચ છે તે, તીક્ષ્ણ બુદ્ધિ, જેની બુદ્ધિ તીક્ષ્ણ છે તે. દ્રષ્ટિ સ્નેહપૂર્ણ છે. પીતાંબર, જેનું વસ્ત્ર પીળું છે તે, તો જેને પીળા વસ્ત્ર ધારણ કર્યા છે તે. ચક્ર પાણી, ઉદાહરણો છે. તીક્ષ્ણ તુંડ એ પણ એક ઉદાહરણ છે. તો આ બહુવ્રીહિ સમાસ છે એ આપણે જોયો. હવે પછીના સ્વાધ્યાયના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે સમાસ ઓળખાવો શિલાલિખિતમ. તો સપ્તમી તત્પુરુષ જેનો વિગ્રહ કરવાનો, શિલયા લિખિતમ, શિલાયામ લિખિતમ, શિલા ઉપર રાખેલું, મા પર તોપલાવે આપણે તત્પુરુષ સમાસના પ્રકારોની અંદર મા પર ઉપર સાતમી વિભક્તિના પ્રત્યય છે એટલે સપ્તમી તત્પુરુષ. પછી નીતિ નિપુણ, નીતિ મા નિપુણ, મા પર ઉપર સપ્તમી કે સપ્તમી તત્પુરુષ. પ્રત્યુત્પન્ન મતિ, બહુવ્રીહિ જેની મતિ હાજર જવાબ છે, તત્કાલિક જવાબ આપે એવી બુદ્ધિ ને પ્રત્યુત્પન્ન મતિ, બહુવ્રીહિ જેની મતિ પ્રત્યુત્પન્ન છે તે.
લબ્ધવિજયા બહુ બહુરી જેને વિજય મેળવ્યો છે તે પ્રકૃતિ નિર્મિતા પ્રકૃતિ વડે નિર્માણ પામેલા પ્રકૃતિ એ બનાવેલા પ્રકૃતિ થી બનેલા વિદ્યાત પુરુષ અધિગત તત્વ અધિગત જેને તત્વ મેળવ્યું છે તે અભ્યાસ કરે બહુરી પછી પ્રશ્ન બે ની અંદર છે સમાસ ઓળખાવો નથી સંધિ જેવું છે અને સંધિ કરી એમ કહેવાનું કે આ સમાસ સમાસ રચવાનો છે એટલે તીક્ષ્ણ તુંડ તો એ આ જો રચવાનો તીક્ષ્ણ તુંડ પછી આ સમાસ જો એટલે સમાસ થાય કે જેની ચાસ તીક્ષ્ણ છે તે બહુવિહ થાય કૃત કાર્ય જેને કાર્ય કરેલું છે તે કૃત વત્તા કાર્ય એટલે જો કૃત કાર્ય એ બહુવિહ અપ્રાપ્ત જો ન પ્રાપ્ત છે એનો સમાસ રચવાનો છે તો ન પ્રાપ્ત તો અપ્રાપ્ત આપણે યાદ કરો નહીં તત્પુરુષ નવમા ગણ સમાસ છે ને રિવિઝન કરી બધે લખાય નહીં તત્પુરુષ ક્યારે નકાર નો હતો એટલે અહિંસા તો ન હિંસા એટલે અહિંસા અધર્મ ન હિંસા ન ધર્મ એટલે અધર્મ અયોગ્ય ન યોગ્ય એટલે ન પ્રાપ્ત છે એટલે શું થાય અપ્રાપ્ત ગંભીર જરો ગંભીર જરો ઉગ્ર સ્વભાવ તો ઉગ્ર સ્વભાવ એક થશે પછી જોડકા જોડવાનું છે સમાસ ની હારે કવિ સાથે ક કમાં સામાસિક શબ્દો છે કમાંથી એ સમાસ નું નામ છે લખવાનું તો ભગ્ન દંતા જેના દાંત તૂટેલા છે બહુવિહ દંતા દસ્તીની ભાષા પછી પ્રાપ્ત બુદ્ધિ જેની બુદ્ધિ પ્રાપ્ત કરી છે તે પુલ્લિંગ પરિવાર જનહ પરિવાર ના લોકો ષષ્ઠી તત્પુરુષ ભય બોધો ભય અને ક્રોધ એટલે તદ્દંધ મહાવૃક્ષ કર્મદારે મહાન વિશેષક પછી વિશેષ યવે એટલે કર્મદારે ભય અને ક્રોધ ભય ચતુર્ધમ છે ભય બોધો એટલે તદ્દંધ રામ લક્ષ્મણ કૃષ્ણ બલરામ પછી પરિવાર પરિવાર ના લોકો મુનિ ના એટલે ષષ્ઠી તત્પુરુષ જે પ્રાપ્ત બુદ્ધિ જેની બુદ્ધિ પ્રાપ્ત કરી છે તે બે બહુવિહ ભગ્ન દંતા એ પણ બહુવિહ ભગ્ન દંત શબ્દ એ ભગ્ન દંતા એટલે આવશે કારણ આવે છે બહુવિહ સ્ત્રીની પ્રાપ્ત બુદ્ધિ તો એ બહુવિહ પુલિંગ દત્ત આવશે આ સાથે અહીં આ પાંચમો અભ્યાસ છે પૂર્ણ થાય છે તમારે જે બધી સમજૂતી લખાઈ સમાસ એની સમજૂતી દર્શે ક્ષેત્રકમાં લખવાનું અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે એ લખવાના રહેશે અસ્તુ પુનઃ વિરામ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ